સુરત શહેરની ખાનગી શાળાઓમાં હજારો રૂપિયા ખર્ચીને વિદ્યાર્થીઓને ક્રિએટિવ અને ક્રાફ્ટ શીખવાડવામાં આવે છે, પરંતુ આજે અમે તેમને એક એવી સરકારી શાળાના શિક્ષક ફાલ્ગુનીબેન પટેલ સાથે રૂબરૂ કરાવીએ કે જ્યાં વિનામૂલ્યે બાળકોને કેલિગ્રાફી સહિત પેઇન્ટિંગ અને ડ્રોઈંગ શીખવાડવામાં આવે છે. બાળકોને અવારનવાર ક્રાફ્ટ શીખવાડી ભણતરની સાથે ઇતર પ્રવૃત્તિમાં પણ કરાવવામાં આવે છે. જી મેમ, આપનું નામ? ફાલ્ગુની પટેલ. મેમ, કોણ સી સંસ્થા? નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ. શાળા નંબર? શાળા નંબર 153-154, મારે સીઆરસી 11. કઈ જગ્યાએ આવેલી છે શાળા? દિવાળીબાગ સોસાયટીની સામે. આજે શું પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો? આજે ને મારા કેલિગ્રાફીના અને પેઇન્ટિંગના અને ડ્રોઈંગના ક્લાસ અહીંયા ચાલે જ છે. કેટલા બાળકોએ ભાગ લીધો? લગભગ મારા રેગ્યુલર ક્લાસ ચાલે ને એમાં લગભગ 200-250 ઉપર છે. મોસ્ટ ઓફ હાર્ડબોર્ડનું છે, પથ્થર ઉપરની છે, લાકડા ઉપરનું, વેસ્ટમાંથી બેસ્ટ કરેલું છે, પછી આ કંતાન ઉપર જે કહીએ જૂથ ઉપર તે રમકડા બનાવેલા છે. કેવી રીતે સાના બનાવેલા છે? એ રમકડા મેં સ્પેશિયલ પહેલા બીજાના ક્લાસ માટે કરેલા છે, પ્રજ્ઞા વર્ગ માટે, તો જેથી બાળકો એમાં આસાનીથી શબ્દોને મૂળાક્ષર વાંચે બી ખરા અને રમતા રમતા શીખી બી જાય. અમે ડ્રોઈંગ, કેલિગ્રાફી, પેઇન્ટિંગ, કેનવાસ, ચારકોલથી ડ્રોઈંગ બનાવીએ છીએ, ગ્રેફાઇટ પેન્સિલથી ડ્રોઈંગ કરીએ છીએ. આમાં બ્રશનો આવે, ટેપ, એ બધાનો. તારું નામ? દીકરા મુલતાની નાઝિયા. નાઝિયા, અહીંયા પે તું ક્યાં શીખને આવ્યો? કેલિગ્રાફી, ડ્રોઈંગ. કેસા લગતા હે? બહોત અચ્છા લગતા હે. આપ દૂસરે બચ્ચો કો ક્યા મેસેજ દેના ચાહતે હો ઇસકે લિયે? આ કરવાથી આપણને સારું શીખવું મળે, આપણી સારા અક્ષર વળાક વળે અને બીજું કઈ શીખવા મળે. ખાન એઝાઝ છે. અમે કેલિગ્રાફી અને પથ્થર ઉપર ડ્રોઈંગ શીખવા આવે છે. કેટલા ટાઈમથી અહીં શીખો છો? લગભગ 1 સાલ થયા છે. અત્યારે કઈ કઈ વસ્તુઓ તમે પેઇન્ટિંગ કરી હતી? આપણે ગંઠાન પર, પેપર પર, પથ્થર પર ને બધા બીજા લાકડા ઉપર. અમારો અક્ષર સુધરે છે ને અમે ડ્રોઈંગને અંગ્રેજી ભણતા શીખીએ છીએ.